નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 5 વિશ્વના કેટલાક મહાન વિચારકો વિશે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠમાં આપણા વિશ્વના કેટલાક મહાન વિચારકો જે થઈ ગયા છે એમના વિશે જોઈશું. તો જોઈએ આપણે, તલવાર કરતાં કલમમાં વધુ તાકાત છે. વિદ્યાર્થી મિત્રો, તલવાર કરતાં કલમમાં વધુ તાકાત છે. તો આ ઉક્તિ સર્વસામાન્ય સત્ય છે. તો આ ઉક્તિ એ સાચી છે. વિશ્વની કેટલીક વ્યક્તિઓના વિચારો અને લેખોએ સામાજિક પરિવર્તન અને ક્રાંતિ લાવવાનો માર્ગ સરળ બનાવ્યો હતો. તેમણે માનવ ઇતિહાસની ગતિવિધિમાં આમૂલ પરિવર્તન આણ્યું હતું. એ મહાન વિચારકોને તેમના જીવનકાળ દરમિયાન ઘણું સહન કરવું પડ્યું હતું અને તેમાંના કેટલાકને તો પોતાના જીવનનું બલિદાન પણ આપવું પડ્યું હતું. તો આપણા વિશ્વમાં વિશ્વની કેટલીક વ્યક્તિઓના વિચારો અને લેખોએ આપણા વિશ્વમાં સામાજિક પરિવર્તન અને ક્રાંતિ લાવવાનો માર્ગ સરળ બનાવ્યો છે. તો આ જે વિચારકો છે એમને તેમના જીવનકાળ દરમિયાન ઘણું બધું સહન પણ કરવું પડ્યું અને કેટલાકને પોતાના જીવનનું બલિદાન પણ આપવું પડ્યું હતું. આમ છતાં તેમણે ફક્ત તેમના દેશવાસીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે કલ્યાણકારી કાર્યો કર્યા છે. આવા કેટલાક મહાન વિચારકો એટલે કે ચિંતકો વિશે ટૂંકી માહિતી નીચે આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિચારકો છે એમને પોતાના દેશવાસીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે કલ્યાણકારી કાર્યો કર્યા છે. તો આવા કેટલાક વિચારકો છે એ આપણે આ પાઠમાં એમના વિશે માહિતી જોઈશું. તો પહેલા છે સોક્રેટિસ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર તમે જુઓ, આ છે કયા મહાન વિચારક? સોક્રેટિસ છે. તો એમના વિશે માહિતી જોઈએ. સોક્રેટિસ ગ્રીક ચિંતક અને તત્વજ્ઞાની હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ સોક્રેટિસ છે એ ગ્રીક ચિંતક અને તત્વજ્ઞાની હતા, એટલે કે તત્વજ્ઞાનમાં રસ ધરાવતા હતા. તેમના વિચારો અને કાર્ય પદ્ધતિનો પશ્ચિમી તત્વજ્ઞાન પર ખૂબ પ્રભાવ હતો. કમનસીબે તેમના દેશના શાસકોએ તેમને ઝેરનો પ્યાલો પીવાની સજા કરી. મહાન તત્વચિંતક પ્લેટો તેમના શિષ્ય હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ સોક્રેટિસને તેમના દેશના કેટલાક શાસકોએ તેમને ઝેરનો પ્યાલો પીવાની સજા કરી હતી અને આ મહાન તત્વચિંતક સોક્રેટિસના શિષ્ય કોણ હતા? તો પ્લેટો હતા. તો હવે આપણે બીજા નંબરમાં જોઈએ પ્લેટો. તો આ છે વિદ્યાર્થી મિત્રો, ચિત્ર જુઓ, આ છે પ્લેટો છે. તો એમના વિશે માહિતી જોઈએ. પ્લેટોનું મૂળ નામ એરિસ્ટોક્લિસ હતું. પ્લેટોનું મૂળ નામ શું હતું વિદ્યાર્થી મિત્રો? તો એરિસ્ટોક્લિસ. તે ગ્રીક તત્વચિંતક અને અધ્યાપક હતા. તેઓ એરિસ્ટોટલના ગુરુ હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્લેટો છે એ કોણા ગુરુ હતા? તો એરિસ્ટોટલના ગુરુ હતા. અને ધી રિપબ્લિક એ પ્લેટોની ઉત્તમ કૃતિ છે. પ્લેટોની ઉત્તમ કૃતિ કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો ધી રિપબ્લિક. તો હવે આપણે એરિસ્ટોટલ વિશે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર તમે જુઓ, આ છે એરિસ્ટોટલ. તો એમના વિશે આપણે માહિતી જોઈએ. એરિસ્ટોટલ ગ્રીક તત્વચિંતક તેમજ વિજ્ઞાની હતા. એરિસ્ટોટલના વિચારો અને શોધો આજે પણ ઉચ્ચ કોટિના ગણાય છે. તેઓ સમ્રાટ એલેક્ઝાન્ડરના ગુરુ હતા. તો વિદ્યાર્થી મિત્રો, એરિસ્ટોટલ એ ગ્રીક તત્વચિંતક તેમજ વિજ્ઞાની હતા અને એરિસ્ટોટલના શિષ્ય સમ્રાટ એલેક્ઝાન્ડરના ગુરુ હતા. એટલે સમ્રાટ એલેક્ઝાન્ડર એરિસ્ટોટલના શિષ્ય થયા અને એલેક્ઝાન્ડરના ગુરુ કોણ? તો એરિસ્ટોટલ. તો આપણે હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 4 કોન્ફ્યુસિયસ એટલે કે કોંગ જી કે કુંગ કુ સે. તો એમનું એ નામ છે અને કોન્ફ્યુસિયસ. તો કોન્ફ્યુસિયસ ચીનના મહાન તત્વચિંતક હતા. ક્યાંના મહાન તત્વચિંતક હતા? તો ચીનના. તેમના વિચારોનો ચીનના સમાજ જીવન પર ખૂબ ઊંડો પ્રભાવ
છે તેમના વિચારોનો વિદ્યાર્થી મિત્રો એટલે કે કોન્ફ્યુશિયસના વિચારોનો ચીનના સમાજ જીવન પર ખૂબ ઊંડો પ્રભાવ છે. તેમના ઉપદેશો કોન્ફ્યુશિયસના સંગ્રહો નામના પુસ્તકમાં સંગ્રહિત છે. તો આ કોન્ફ્યુશિયસના ઉપદેશો જે છે એ વિદ્યાર્થી મિત્રો શામાં સંગ્રહિત છે? તો કોન્ફ્યુશિયસના સંગ્રહો નામના પુસ્તકોમાં. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કાર્લ માર્ક્સ વિશે. તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર તમે જુઓ, આ છે કાર્લ માર્ક્સ. તો એમના વિશે માહિતી જોઈએ. કાર્લ માર્ક્સ જર્મન તત્વજ્ઞાની અને ક્રાંતિકારી વિચારક હતા. કાર્લ માર્ક્સ એ જર્મન તત્વજ્ઞાની અને ક્રાંતિકારી વિચારક હતા. તેમના રાજકીય અર્થશાસ્ત્ર અંગેના વિચારો તેમના પુસ્તક ડાસ કેપિટલ માં રજૂ થયા છે. તેમના રાજકીય અર્થશાસ્ત્ર અંગેના વિચારો કયા પુસ્તકમાં રજૂ થયા છે કાર્લ માર્ક્સના? તો ડાસ કેપિટલ નામના પુસ્તકમાં. તેઓ બે મહાન વિચારસરણી, લોકશાહી સમાજવાદ અને ક્રાંતિકારી સામ્યવાદના પ્રણેતા હતા. તો તેઓ બે મહાન વિચારસરણીના પ્રણેતા હતા. કઈ બે મહાન વિચારસરણી? તો લોકશાહી સમાજવાદ વિદ્યાર્થી મિત્રો અને ક્રાંતિકારી સામ્યવાદ, એ બે વિચારસરણીના પ્રણેતા હતા કાર્લ માર્ક્સ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ વોલ્ટેર. તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર જુઓ તમે, આ છે વોલ્ટેર. તો આપણે એમના વિશે માહિતી જોઈએ. વોલ્ટેર ફ્રાન્સના તત્વજ્ઞાની અને લેખક હતા. તો વિદ્યાર્થી મિત્રો આ વોલ્ટેર છે એ ફ્રાન્સના તત્વજ્ઞાની અને લેખક હતા. તેમના લેખોએ ફ્રાન્સની રાજ્યક્રાંતિના સર્જનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો તેમના જે લેખો છે એને ફ્રાન્સની રાજ્યક્રાંતિના સર્જનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો રૂસો વિશે. તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર જુઓ તમે, આ છે રૂસો. તો આપણે જોઈએ એમના વિશે માહિતી. રૂસો ફ્રેન્ચ લેખક અને તત્વજ્ઞાની હતા. રૂસો ક્યાંના લેખક હતા? તો ફ્રેન્ચ લેખક અને તત્વજ્ઞાની હતા. તેમના તત્વજ્ઞાને રાજકીય ઘટનાઓનું રૂપ આપ્યું જેને લીધે ફ્રાન્સમાં રાજ્યક્રાંતિ થઈ. તેમના મતે સત્તા આમ જનતાને સમર્પિત હોવી જોઈએ અને શાસનતંત્ર લોકમતથી રચાવવું જોઈએ. તો આ રૂસોના મતે શું છે કે સત્તા આમ જનતાને સમર્પિત હોવી જોઈએ અને શાસનતંત્ર લોકમતથી રચાવવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ બીજા કેટલાક વિચારકો વિશે જોઈશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આઠ નંબર લિયો ટોલ્સટોય. તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર જુઓ તમે, આ છે લિયો ટોલ્સટોય. તો આપણે એમના વિશે માહિતી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો લિયો ટોલ્સટોય જાણીતા રશિયન લેખક હતા. લિયો ટોલ્સટોય વિદ્યાર્થી મિત્રો ક્યાંના લેખક હતા? તો રશિયન લેખક. વોર એન્ડ પીસ એટલે કે યુદ્ધ અને શાંતિ તથા એના કેરેનીના એ તેમની જાણીતી કૃતિઓ છે. તો આ લિયો ટોલ્સટોયની જાણીતી કૃતિઓ કઈ વિદ્યાર્થી મિત્રો? તો વોર એન્ડ પીસ અને એના કેરેનીના. ટોલ્સટોયના લેખોએ ગાંધીજી ઉપર ઘણો પ્રભાવ પાડ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો ટોલ્સટોયના લેખકોએ ગાંધીજી ઉપર ઘણો પ્રભાવ પાડ્યો હતો. નવ ચાણક્ય. તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર જુઓ તમે, આ છે ચાણક્ય. તો આપણે એમના વિશે માહિતી જોઈએ. ચાણક્ય કૌટિલ્યના નામથી પણ જાણીતા છે. વિદ્યાર્થી મિત્રો ચાણક્ય બીજા કયા નામથી જાણીતા છે? તો કૌટિલ્યના. તેઓ ભારતના મહાન વિચારક અને રાજનીતિજ્ઞ હતા. અર્થશાસ્ત્ર તેમની જાણીતી કૃતિ છે. તો વિદ્યાર્થી મિત્રો આ ચાણક્ય છે એ ભારતના મહાન વિચારક અને રાજનીતિજ્ઞ હતા અને તેઓની કૃતિ અર્થશાસ્ત્ર તેમની કૃતિ જાણીતી છે. તો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આર્યભટ્ટ વિશે. તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર જુઓ, આ છે આર્યભટ્ટ. તો આપણે એમના વિશે માહિતી જોઈએ. આર્યભટ્ટ ભારતના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા. વિદ્યાર્થી મિત્રો આ તો તમે સાંભળ્યું છે, ભણવામાં આવ્યું છે કે આર્યભટ્ટ એ ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા. તેમણે સૌપ્રથમ જણાવ્યું હતું કે પૃથ્વી તેની ધરીની આસપાસ ભ્રમણ કરે છે તથા તેને લીધે દિવસ અને રાત્રિ થાય છે.
તો વિદ્યાર્થી મિત્રો આર્યભટ્ટે શું જણાવ્યું હતું કે પૃથ્વી તેની ધરીની આસપાસ ભ્રમણ કરે છે, ભ્રમણ એટલે કે ફરે છે, આંટા મારે છે, અને તેના લીધે જ દિવસ અને રાત્રિ થાય છે. તેઓ પૃથ્વીની ઝડપ નક્કી કરનાર પ્રથમ ખગોળશાસ્ત્રી હતા. તેમણે આર્યભટ્ટીય નામનો ગ્રંથ લખ્યો છે. ભારતના સૌ પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ એટલે કે આર્યભટ્ટનું નામ તેમના નામ પરથી આપવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે ભારતનો સૌ પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ એનું નામ શું છે? આર્યભટ્ટ. તો એ કોના નામ પરથી આપવામાં આવ્યું છે? આપણા મહાન વિચારક આર્યભટ્ટના નામ પરથી. તો હવે આપણે જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો, સ્વામી વિવેકાનંદ. તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર જુઓ તમે, આ છે સ્વામી વિવેકાનંદ. તો આપણે એમના વિશે માહિતી જોઈએ. સ્વામી વિવેકાનંદ ભારતના મહાન વિચારક હતા. તેમનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તો વિદ્યાર્થી મિત્રો, સ્વામી વિવેકાનંદ એ ભારતના મહાન વિચારક હતા અને તેમનું મૂળ નામ શું હતું? તો નરેન્દ્રનાથ દત્ત. તેઓ રામકૃષ્ણ પરમહંસના પરમ શિષ્ય હતા. તેઓ કોના શિષ્ય હતા? તો રામકૃષ્ણ પરમહંસના પરમ શિષ્ય હતા. તેમણે શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લીધો હતો. તેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. હવે આગળ જોઈએ અરવિંદ ઘોષ. તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર જુઓ, આ છે અરવિંદ ઘોષ. તો એમના વિશે માહિતી જોઈએ. અરવિંદ ઘોષ ભારતની મહાન વિભૂતિ હતા. તેઓ રાજકીય નેતા, પ્રસિદ્ધ સાહિત્યકાર, મહાન યોગી અને આર્ષ દ્રષ્ટા હતા. પાંડિચેરીમાં શ્રી માતાજીના સાનિધ્યમાં રહીને તેમણે આધ્યાત્મિક જીવન દ્વારા લોકોને જીવનની ફિલસૂફી સમજાવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ અરવિંદ ઘોષ છે એમને પાંડિચેરીમાં શ્રી માતાજીના સાનિધ્યમાં રહીને આધ્યાત્મિક જીવન દ્વારા લોકોને જીવનની ફિલસૂફી સમજાવી હતી. તેમણે સાવિત્રી નામનું મહાકાવ્ય રચ્યું છે. તો અરવિંદ ઘોષે કયું મહાકાવ્ય રચ્યું છે? તો સાવિત્રી નામનું. હવે આગળ જોઈએ જે કૃષ્ણમૂર્તિ. તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર જુઓ, ફોટો આ છે જે કૃષ્ણમૂર્તિ. તો આપણે એમના વિશે માહિતી જોઈએ. જે કૃષ્ણમૂર્તિ 20મી સદીના એક આંતરરાષ્ટ્રીય તત્વચિંતક હતા. માનવીને પોતાની પરિપક્વતાના ફળ સ્વરૂપે નિપજતી સમજના શિષ્ય બનવાનો અને સ્વની સુધારણા કરવાનો માર્ગ તેમણે ચિંધ્યો હતો. તો આ જે કૃષ્ણમૂર્તિએ માનવીને પોતાની પરિપક્વતાના ફળ સ્વરૂપે નિપજતી સમજ વિશે અને પોતાની એટલે કે સ્વની સુધારણા વિશેનો માર્ગ ચિંધ્યો હતો. તેમણે માનવ સમસ્યાઓના મૂળમાં રહેલા અહમનો ત્યાગ કરવા લોકોને અનુરોધ કર્યો હતો. હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, 14 આચાર્ય રજનીશ. તો વિદ્યાર્થી મિત્રો આ ફોટો જુઓ તમે, ચિત્ર આ છે આચાર્ય રજનીશ. તો એમના વિશે આપણે માહિતી જોઈએ. આચાર્ય રજનીશ ભારતના ક્રાંતિકારી દાર્શનિક અને વિવાદાસ્પદ વિચારક હતા. તેમનું મૂળ નામ ચંદ્રમોહન જૈન હતું. તો આચાર્ય રજનીશનું મૂળ નામ શું હતું વિદ્યાર્થી મિત્રો? ચંદ્રમોહન જૈન. તેમણે વિશ્વમાં શિબિરો યોજી પ્રાયોગિક સાધનોના પ્રચાર કર્યો હતો. સંન્યાસી બન્યા પછી તેમણે ભગવાન રજનીશના નામથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી હતી. આચાર્ય રજનીશે સંન્યાસી બન્યા પછી ભગવાન રજનીશના નામથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી હતી. તેઓ તેમના અનુયાયીઓમાં ઓશો નામથી ઓળખાય છે. તો આ આચાર્ય રજનીશ છે વિદ્યાર્થી મિત્રો, એ તેમના અનુયાયીઓમાં કયા નામથી ઓળખાય છે? તો ઓશો નામથી. હવે જોઈએ પાણીની. તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર જુઓ, આ કયા મહાન વિચારક છે? પાણીની. તો એમના વિશે માહિતી જોઈએ. પાણીની ભારતના જાણીતા મુનિ હતા. તેઓ સંસ્કૃત ભાષાના મોટા વૈયાકરણી હતા. તો આ પાણીની છે એ સંસ્કૃત ભાષાના મોટા વૈયાકરણી હતા. તેમણે ભગવાન શંકરની પ્રેરણાથી સંસ્કૃત ભાષાનું સંપૂર્ણ વ્યાકરણ સૂત્ર રૂપે બનાવ્યું હતું. તેમાં 3966 સૂત્રો અને 8 અધ્યાયો છે. તો વિદ્યાર્થી મિત્રો આ પાણીની એ સંસ્કૃત ભાષાનું સંપૂર્ણ વ્યાકરણ સૂત્ર રૂપે બનાવ્યું હતું. તેમાં
3967 સૂત્રો અને 8 અધ્યાયો છે, તેથી તે અષ્ટાધ્યાયી કે પાણીની સૂત્ર કહેવાય છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ છેલ્લે છે પતંજલિ। तो विद्यार्थी मित्रों आ चित्र जुओ, आ क्या विचारक है? पतंजलि। तो एम विषय महिती जी, पतंजलि भारतना एक महर्षि हता। तेओ योगशास्त्र एले अष्टांग योगना प्रणेता हता। पतंजलि ए योगशास्त्रना प्रणेता हता। विद्यार्थी मित्रों, तेमणे योग पर सूत्रों रचा था। ये योगशास्त्र ने पतंजल योग सूत्र कहे छे। तेमणे योगानुशासन नामनो ग्रंथ लख्यो हतो। पतंजलिए कयो ग्रंथ लख्यो? तो विद्यार्थी मित्रों, तो योगानुशासन। आ उपरांत तेमणे चिकित्सा नामे वैदकनो ग्रंथ पण लख्यो हतो। तेमणे पाणीना व्याकरण उपर महाभाष्य पण लखेलू छे। तो विद्यार्थी मित्रों आ हता पतंजलि। तो विद्यार्थी मित्रों अहीं आपणो पाठ 5 पूरो थयो। हवे आपणे एनुं स्वाध्याय जोईए। तो स्वाध्याय में प्रश्न एक, नीचे आपेला दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पमांथी साचो विकल्प शोधीने तेनो क्रम अक्षर प्रश्ननी सामे आपेला बॉक्स में लखो। तो विद्यार्थी मित्रों अहीं आपणे प्रश्न आपे छे, नीचे 4 ऑप्शन जवाब छे। तो एमांथी आपणे साचो जवाबनो ऑप्शन बॉक्स में लखवानो छे। तो आपणे जोईए विद्यार्थी मित्रों पहेलो प्रश्न, कया रशियन लेखकना लेखोनो गांधीजी उपर घणो प्रभाव पड्यो हतो? तो विद्यार्थी मित्रों क्या आवशे लेखक? तो लियो टॉल्स्टॉयना। तो एनो ऑप्शन कयो छे? डी। तो आपणे बॉक्स में लखीशुं ऑप्शन डी। बीजो प्रश्न, फ्रांसनी राज्य क्रांतिना सर्जन में क्या विचारके महत्वनो भाग भजव्यो हतो? तो क्या विचारक आवशे विद्यार्थी मित्रों? वोल्टेरे। तो अहींया वोल्टेरेनो ऑप्शन बी छे, आपणे बॉक्स में लखीशुं बी ऑप्शन। त्रीजो, नीचेना पैकी कौन ग्रीक चिंतक अने तत्वज्ञानी हता? तो विद्यार्थी मित्रों एमां जवाब आवशे सोक्रेटिस। तो एनो ऑप्शन कयो छे? सी। तो आपणे बॉक्स में लखीशुं सी ऑप्शन। चौथो प्रश्न, एरिस्टोटलना गुरु कोण हता? तो विद्यार्थी मित्रों कोण हता? प्लेटो हता। तो एनो ऑप्शन छे डी, आपणे बॉक्स में लखीशुं डी ऑप्शन। पांचमो, सम्राट एलेक्झांडरना गुरु कोण हता? तो विद्यार्थी मित्रों जवाब में आवशे एरिस्टोटल। तो एनो ऑप्शन छे ए। तो आपणे बॉक्स में लखीशुं ए ऑप्शन। छठो प्रश्न, यूएसए ना शिकागो शहर में योजायेल विश्व धर्म परिषद में कोणे भाग लीधो हतो? तो विद्यार्थी मित्रों कोणे लीधो हतो? स्वामी विवेकानंदे। तो ऑप्शन कयो छे? सी। आपणे बॉक्स में लखीशुं सी ऑप्शन। प्रश्न 7, भारतना महान विचारक अने राजनीतिज्ञ कोण हता? तो विद्यार्थी मित्रों जवाब में शू आवशे? चाणक्य। तो एनो ऑप्शन छे बी। तो आपणे बॉक्स में लखीशुं बी ऑप्शन। आठमो प्रश्न, सत्ता आम जनता ने समर्पित होवी जोईए अने शासन तंत्र लोकमतथी रचावुं जोईए, आ विचार कोणे दर्शाव्यो हतो? तो जवाब में आवशे विद्यार्थी मित्रों रूसोए। तो ए ऑप्शन कयो छे? ए। तो आपणे बॉक्स में लखीशुं ए ऑप्शन। तो विद्यार्थी मित्रों हवे आपणे जोईए बीजो प्रश्न, नीचे आपेला विधानोमांथी खरा विधानो सामे खराने अने खोटा विधानो सामे खोटानी निशानी करो। तो नीचे विधानो आप्या छे, साचुं विधान होय तो आपणे खराने निशानी करीशुं अने खोटुं होय तो खोटानी। तो जोईए आपणे पहेलुं विधान, आचार्य रजनीश एक क्रांतिकारी दार्शनिक अने विवादास्पद विचारक हता। तो आ विधान साचुं के खोटुं विद्यार्थी मित्रों? साचू। तो आपणे सानी निशानी करीशुं? खराने। बीजु विधान, अरविंद घोषे श्री माताजीना सानिध्यमां रहीने आध्यात्मिक जीवन द्वारा लोकोने जीवननी फिलसुफी समजावी हती, खरुं छे विधान के खोटुं? तो विद्यार्थी मित्रों खरुं। तो आपणे खराणी निशानी करी। ત્રીજું વિધાન, વરાહ મિહિર પૃથ્વીની ઝડપ નક્કી કરનાર પ્રથમ ખગોળશાસ્ત્રી હતા. તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન કેવું છે? ખોટું. તો આપણે સાની નિશાની કરીશું? ખોટાની. ચોથો પ્રશ્ન, ચોથું વિધાન, જે કૃષ્ણમૂર્તિ 20મી સદીના એક આંતરરાષ્ટ્રીય તત્વચિંતક ગણાય છે? તો વિદ્યાર્થી મિત્રો આ કેવું વિધાન છે? ખરું. તો આપણે સાની નિશાની કરીશું? ખરાની. પાંચમું વિધાન, હાહિયાન ચીનના મહાન તત્વચિંતક હતા? તો વિદ્યાર્થી મિત્રો આ છે ખોટું વિધાન.
तो आपणे खोटानी निशानी करी। हवे आગળનું વિધાન છે ડાસ કેપિટલ નામના રાજકીય અર્થશાસ્ત્રના પુસ્તકના લેખક એરિસ્ટોટલ હતા। તો વિદ્યાર્થી મિત્રો આ કેવું વિધાન છે? ખોટું। તો આપણે શાની નિશાની કરીશું? ખોટાની। સાતમું વિધાન, પાણિની સંસ્કૃત ભાષાના મોટા વૈયાકરણી હતા। તો આ વિધાન છે સાચું। તો આપણે સાચાની એટલે કે ખરાની નિશાની કર। આઠમું વિધાન, ચાણક્ય યોગશાસ્ત્ર એટલે કે અષ્ટાંગ યોગના પ્રણેતા હતા। તો આ કેવું વિધાન છે વિદ્યાર્થી મિત્રો? ખોટું। તો આપણે ખોટાની નિશાની કરી। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું સ્વાધ્યાય પણ પૂરું થયું। તો વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં પાઠ પાંચનું સ્વાધ્યાય લખવાનું છે। પ્રશ્ન એકના આઠ પ્રશ્નો અને તેના જવાબ સાચા, પ્રશ્ન બેના આ વિધાનો લખવાને છે આઠ, એમાં સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે। તો આ છે તમારું હોમવર્ક। તો વિદ્યાર્થી મિત્રો સારા અક્ષરે લખજો। તો વિદ્યાર્થી મિત્રો આવજો।